ભચાઉ તાલુકાના આદોઈ ગામે આવેલ ગણેશધામ ઉપર ગણપતિ દાદાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશદાસ ઉપર બિરાજમાન ગણપતિ દાદાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભાઈઓ તેમજ બહેનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મળતી માહિતી મુજબ આ ગણપતિ દાદાનું મંદિર અંદાજે 600 થી 650 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। આદોઈ ગામ એ મોરબી રાજા સ્ટેટનું ગામ હતું। કચ્છ તેમજ મોરબી સ્ટેટ સાથે હતો તે દરમિયાન મોરબી સ્ટેટ દ્વારા આ ગણપતિ મંદિરમાં સવા માણ સુખણી ગણપતિ દાદાને ચડાવવામાં આવતી હતી। તે સમયમાં આદોઈ ગામમાં દરેક સમાજના લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક જાત્રા કરતા હતા। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મેઘાળ સમાજના લોકો પાંખી પાડી ધંધા બંધ રાખી ગણપતિ દાદાના મહોત્સવમાં ભાગ લેતા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાન કાર્યકર્તા ભાઈઓ દ્વારા દર્શનાર્થે પધરેલા ભાઈઓ માટે જમવાનું પણ આયોજન કરતા હોય છે, જે યુવાન ભાઈઓ પોતાના સ્વખર્ચે બનાવતા હોય છે, સારી એવી સેવાઓ પણ આપતા હોય છે। આ મહોત્સવમાં એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો કાર્યકરોએ ભારે એવી જહેમત ઉઠાવી હતી। સ્ટોરી બાય હીરાલાલ વાઘેલા, ભચાઉ। ભચાઉના આદુઈ ગામ ખાતે આદુઈના ગણપતિ મંદિર ખાતે મહોત્સવ યોજાય છે, જેને ગણપતિ ધારમાં બહુ ભાવિકો દ્વારા અહીંયા મહાપ્રસાદનો લાભ લીધેલ છે। આપણી સાથે યુવા કાર્યકરો જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણે વાતચીત કરીએ કે ક્યાં કેવી રીતે મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે। વકીલ સાહેબ, જે ગણપતિ ધારની ઓળખવામાં આવી રહ્યા છે અને કેવી રીતે તમે જોઈ રહ્યા છો? આપ જોઈ રહ્યા છો કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધુઈ ગામે જે એક પૌરાણિક મંદિર છે, જે આશરે 600 થી 650 વર્ષ જેવું થયેલ છે આ મંદિરને। આ મંદિરનો ઇતિહાસ એવું છે કે જ્યારે કચ્છ અને મોરબી સ્ટેટ બંને સાથે હતા ત્યારે મોરબી સ્ટેટમાંથી સવા મણ સુખડી આ મંદિરમાં ચડાવવામાં આવતી હતી, પછી ગામના દરેક સમાજના લોકો આ મંદિરે આવી અને પોતાની જાત્રા કરતા હતા। અહીં શ્રાવણ મહિનાનું પહેલા સોમવારે ગ્રામજનો અથવા આજુબાજુના વિસ્તારના લોકો આવી અને અહીંયા દર્શન કરતા હોય છે। આ ઇતિહાસ આનું બહુ સારું છે, રમણીય સ્થળ છે અને અહીં આવી અને અમે બધા બચપન અમે અહીંયા વિતાવ્યું છે એટલે આ જગ્યાનો એક પ્રતાપ છે। જ્યારે પણ આવી છે મનને તસલ્લી મળે છે અને શાંતિ મળે છે, એટલે દરેક લોકો આજુબાજુ વિસ્તારના એક આ સ્થળની મુલાકાત લે, બહુ સારું છે। અત્યારે યુગ પ્રમાણે એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આધોઈ મંડળ દ્વારા બહુ ભવ્ય આયોજન થઈ રહ્યા છે। છેલ્લા 4-5 વર્ષથી આ જગ્યા ઉપર ભજનના પ્રોગ્રામો, જમણવાર, ખરેખર આશરે 1,500-2,000 પબ્લિક થાય છે, એને જમણવાર પૂરું પાડે છે, એને આયોજન સર્વે સૌ અહીંયા આવવા માટે બહુ તકલીફ પડતી હતી તો રોડનો આયોજન કર્યો એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અથવા તાલુકા પંચાયતમાંથી રોડ પાસ કરાવી અને પબ્લિકને તકલીફ ન પડે એટલા માટે અહીંયા બધું આવા આયોજનો કરેલ છે અને આ એક દારવાળા ગણેશ તરીકે પ્રખ્યાત છે। અહીંયા દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આની પાંખી કરવામાં આવે છે, ગામના બધા અગ્રણીઓ આવે છે અને ગામના અમારા મેઘવાળ સમાજનો આ એક ખરેખર ભગવાન છે એવી રીતે આની એક ખ્યાતિ છે। અહીં 32 બંગલાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે રજવાડાઓ અહીંયા બારવટીયાઓ રહેતા અને 32 બંગલાનો અહીંયા સ્થાપના કરી હતી, પણ એક દિવસ 32 બંગલા ચણે સવારના એની ચોળાઈ થાય અને સાંજે પડી જતા એવો એનો ઇતિહાસ દર્શાવે છે અને આવો ખરેખર રમણીય જોવાયેલાયક સ્થળ આધુઈને આંગણે ખરેખર ગણપતિ મહારાજનું આહવાન છે તો ભાવિક ભક્તોને સર્વેને નમ્ર વિનંતી છે કે દર્શન કરવા પધારો અને પધારશો।